આગની દુર્ઘટના ઘટી હતી અને ત્યારબાદ સવારે વાલીઓએ ત્યાં જઈને હોબાળો પણ મચાવ્યો હતો કારણ કે કોઈ પણ વાલીઓને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં નહોતી આવી હાલ પૂરતી શાળા ઓનલાઈન ચાલુ રહેશે અને પોલીસ ફરિયાદ નોંધાવવાનો તજવીજ શરૂ કર્યો છે અત્યારે એ શાળાને બંધ કરવામાં આવ્યો છે વાલીઓએ સવારે ત્યાં હોબાળો પણ મચાવ્યો હતો વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો અમે તમામ પ્રકારે બાળકો માટે આ બિલ્ડિંગ સલામત છે તે સુનિશ્ચિત થશે ત્યારબાદ જ બાળકો માટે એ ઓપન થશે પણ ત્યાં સુધી શાળા પાસે એવી લેખિત માહેધારી પણ લેવામાં આવે છે કે બાળકના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવામાં આવે બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે આ માટે માન્ય શિક્ષણ મંત્રી શ્રી પણ ખૂબ જ ચિંતિત છે માન્ય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને માન્ય પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ બંને પણ સતત ફોનથી અમારા સંપર્કમાં છે અને સાહેબશ્રીએ પણ અમને ખાસ કહ્યું છે કે વાલીઓને અમે આશ્વાસ કરીએ કે જે પણ લીગલ કાર્યવાહી હશે તે બિન અચૂક સરકારશ્રી કક્ષાએથી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ અહીંયા થયેલી હશે તો નિયમો અનુસાર કાર્યવાહી બિનઅચૂક હાથ ધરવામાં આવશે બાળકોની સલામતી જ એ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા છે તો આ પ્રકારે માનનીય બંને મંત્રીશ્રીઓએ પણ ખાસ વાલીઓને આશ્વસ્થ થવા માટે કહેલ છે તો વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન પહોંચે તે માટે અમદાવાદના શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલ બંધ પાડવામાં આવી છે હાલ પૂરતી શાળા ઓનલાઈન ચાલુ રખાશે ફાયર અને શિક્ષણ વિભાગની ટીમ કરી રહી છે સમગ્ર મામલે આ સમગ્ર બિલ્ડિંગમાં તપાસ કે એ આ જે બિલ્ડિંગ છે તે વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત છે કે કેમ બાળકોના ભવિષ્ય સાથે છેડા નહીં ચલાવી લેવાય તેવું ડીઓનું પણ નિવેદન સામે આવ્યું છે તો અમદાવાદના શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ પૂરતી બંધ પાડવામાં આવી છે અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ શરૂ ફાયર અને શિક્ષણ વિભાગની ટીમ કરી રહી છે તપાસ બાળકોના ભવિષ્ય સાથે ચેડા નહીં ચલાવી લેવાય ડીઈઓએ આવું નિવેદન પણ કર્યું છે